રોધિકા તાલુકાના પાડી ગ્રામ પંચાયતની હદમાં આવેલા શીતળામાના મંદિર વિસ્તારમાં રામ પાર્ક સોસાયટીમાં ભૂગર્ભ ગટરની લાઇન રિપેર કરતા સરપંચ મનસુખભાઈ પરમારથી કોઈ કારણોસર પીવાના પાણીની લાઇન તૂટી જતા ઘટના બની હતી, જેથી સ્થાનિક રહીશોએ તે અંગે ઉપસરપંચને પાણીની પાઇપલાઇન રિપેર કરી આપવા મહિલાઓના ટોળાએ શાંતિપૂર્વક રજૂઆત કરી હતી, પરંતુ ઉપસરપંચ મનસુખભાઈ પરમાર મહિલાઓને ગ્રામ પંચાયતની કચેરીએ બોલાવીને ઉડાવ જવાબ આપ્યો હતો કે પાણીની પાઇપલાઇન મારે ફિટ કરવાની ન હોય, જેથી મહિલાઓ ક્રોધિત થતા મામલો સરપંચ મહેશ માટિયા સંભાળી તત્કાલ પાણીની લાઇન સમી કરી દેવાની કામ ચાલુ કરી દીધું હતું, ત્યારે શીતળામાના મંદિરથી ગ્રામ પંચાયતની કચેરી સુધી લાંબો ધક્કો ખાતા મહિલાઓ દ્વારા ઉપસરપંચને કહેવામાં આવ્યું કે રિક્ષા ભાડું કોણ આપશે, મહિલાઓએ રજૂઆત કરતા નાના એવા ગામ પાડીમાં પંચાયતની કચેરીમાં ભારે હલ્લા બોલ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તમે સાંભળી લ્યો, જે બી હોય તમે તો એમ કીધું, હાલો તમે બે મિનિટ ઉભા રહ્યો, હું ફોન કરીને તમને કહું શું કરવું હોય, તો ફાઇનલ તમારે કેવું હતું કે હવે બનશે તે જાઓ, હવે અમારે અહીં કઈ થાય છે નહીં, તમે ધક્કો ખવડાવ્યો, તમે અહીં ધક્કો ખવડાવ્યો, તમે નક્કી કરી નાખ્યો, હવે અહીંથી પાછા લઈ જાઓ, હાલે કઈ એમ તમે સરપંચ વાત કરી બરોબર તમને શું કામ આપ્યું? મને એમ કીધું ભૂગર તમે રિપેર કરી, એની બાજુમાં ઓલો પાઇપ હતો એ તૂટી ગયો, તો એનું તઈ ને તઈ સોલ્યુશન કરે ઢાંકી દેવાય, પણ ઓલું પાણી પાઇપમાં નો જાય, ગંદકી નું જે બોલવું હતી ગંદકી ઢાંકવાનું હોય કે ઢાંકી દેવાય, એક પીઠું એક પીઠું હે એક પીઠું, તો ખબર પડી જાય કે એક પીઠું હોય ને બાજુ મટલે, પણ તમે પાંચે પાંચ જગ્યાએ તોડ નાખ્યું. બ્યુરો રિપોર્ટ, BS9 TV ન્યૂઝ, રાજકોટ.